સુરતમાં હત્યાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરામાં દિન દહાડે ખૂની ખેલ ખેલાયો હતો. જહાંગીરપુરામાં રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની જૂની અદાવતને લઈ તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી દેવામાં આવી હતી. સુરતમાં હત્યાનો દર યથાવત જોવા મળ્યો હતો. જહાંગીરપુરામાં દિન દહાડે ખૂની ખેલ ખેલવાની એક ઘટના સામે આવી હતી. જૂની અદાવતને લઈ એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે દિન દહાડે હત્યા કરી દેવામાં આવી હતી. અકામના ફરિયાદી શ્રી તથા તેના ભાઈ મરરજના રસીદ ઉર્ફે બાબુ મહમદ કલાફાતિયાઓની સાથે આરોપી સરદાર ઉર્ફે અબ્દુલ રહેમાન તથા જાવેદ ગોરા ઉર્ફે મચ્છીનાઓના થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી તેઓને મારી નાખવાની ધમકી આપી હતી. મરણ જનાર યુવક તેઓની મોટરસાયકલ ઉપર જતા હતા ત્યારે આરોપીએ ઇકો કાર તથા બે મોટરસાયકલ ઉપર મરણ જનાર યુવકનો પીછો કરી જહાંગીરપુરાથી વરિયાવ ગામ તરફ જતા રોડ ઉપરથી સીજે પટેલ કોલેજથી આગળ શિવમ બ્રિક્સની પાસે રોડ ઉપર જાહેરમાં તે જગ્યાએ મરણ જનારની યુવકની મોટરસાયકલને ઇકો કારથી ટક્કર મારી પાડી દઈ રસીદ ઉર્ફે બાબુ મહમદ કલાફાતિયાની તીક્ષ્ણ હથિયાર વડે માથામાં તથા ગરદનના ભાગે ચારેક જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ખૂન કરી ફરાર થઈ ગયા હતા. તેમજ પોલીસ કમિશનર સાહેબના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો. આથી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદને આધારે આ ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR આ ગુનાઓની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR કુવારિયાને કરી હતી. કેમેરામેન પરવેશ કુરેશી સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત.